નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ. બનાસકાંઠા જિલ્લા સનાતન રક્ષાદળ ગૌરક્ષાના પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા દ્વારા ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તે માટે આજે બનાસકાંઠાથી પેદલયાત્રા કરી ગાંધીનગર સુધી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવે તે માટે સમગ્ર સનાતન ધર્મની માતા તરીકે ગૌ માતાને દરજ્જો મળે તેમજ દિવસે ને દિવસે કતલ ખાતામાં જતી ગાયોને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ ગૌ માતા પર બિલ લાવવા આવે, કાયદાની જોગવાઈ પ્રમાણે તેને ભારતને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તે હેતુથી ત્રણેય ભાઈઓએ પેદલયાત્રાનું બનાસકાંઠા જિલ્લામાંથી આજ રોજ ગાંધીનગર મુકામે ખુલ્લા પગે પદયાત્રા રવાના થયા હતા, જેમાં લોકોનું આજુબાજુના સમગ્ર બનાસકાંઠા વાસીઓનું પ્રેમ જોવા મળ્યો હતો. કારણ કે જ્યારે દેશની અંદર ગૌ માતા સુરક્ષિત નહીં હોય તો આપણે પણ સુરક્ષિત નહીં રહીએ તે માટે વર્ષોથી માંગ કરતા સનાતન ધર્મની અગ્રણીઓએ આજે એક અનોખી પહેલ કરવામાં આવી હતી. ગાંધીનગર મુકામે મુખ્યમંત્રી સાહેબને આવેદનપત્ર આપવામાં આવશે. જોતા રહો ત્રણ કાર્યકર્તાઓ જેઓએ એકે આંખે પટ્ટી બાંધી છે, એકે ખાને બાંધી છે, એકે મોઢે બાંધી છે, તે સરકારને જણાવવા માંગે છે. જેથી કરીને સ્ત્રીઓનો સહકાર આપવા અમે લોકો અમદાવાદથી હું પોતે સંજયભાઈ સોની તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી હિમાંશુભાઈ દેસાઈ તથા ગૌરક્ષક સેના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સંગીતાબેન દેસાઈ તથા આશાબેન સંજયકુમાર સોની જે સહસંયોજિકા છે ગૌરક્ષક સેનામાં, અમે ત્રણેય જણા તેઓને સહકાર આપવા અમદાવાદથી પાલનપુર આવેલ છે અને તેઓની સાથે પદયાત્રાની અંદર જોડાયેલ છે. પરિષદના કાર્યકર્તા છું થાપી ગામ તરફથી. આજે જે લોકો જઈ રહ્યા છે એમની જે માંગણીઓ છે અહીંયા પાલનપુરથી લઈને ગાંધીનગર સુધી એમની પગપાળા યાત્રા છે. ગુજરાતની બસ સરકારની બસ એક જ વિનંતી છે કે એમની જે પણ વ્યાજબી માંગણીઓ છે એમને પૂરી પાડે અને આ જે ગૌ માતા ઉપર અત્યાચાર થઈ રહ્યો છે એ બંધ કરે. જય જય માતા.